નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 ની અંદર વિડિયો નંબર 4 શીખવા જઈ રહ્યા છીએ. મિત્રો, વિડિયો નંબર 4 શીખવા માટે તમે પણ જાણો છો, પહેલો વિડિયો ત્રીજો વિડિયો જેટલું જાણતા હશો એટલું વધુ મજા આવશે. તો જોઈએ મિત્રો, આજે વિડિયો નંબર 4 ની અંદર આપણે કઈ રીતે કામ કરીએ છીએ. તો સૌથી પહેલા હું ટાઇટલ આપી દઉં છું મિત્રો, શું ભણવું છે એના વિશે. તો મેં ટાઇટલ લખ્યું છે આલ્કાઇન શ્રેણી. આલ્કાઇન શ્રેણી ની અંદર તમે બધા જો જાણતા હો મિત્રો, તો આલ્કાઇન શ્રેણી ની અંદર કાર્બન અને કાર્બન વચ્ચે ત્રિબંધ જોવા મળશે. કયો બંધ જોવા મળશે આલ્કાઇન શ્રેણીમાં? કાર્બન અને કાર્બન વચ્ચે ત્રિબંધ જોવા મળશે. બીજી વસ્તુ, આલ્કાઇન શ્રેણીની અંદર આયન પ્રત્યય લાગશે. કયો પ્રત્યય લાગશે મિત્રો? આયન. આપણે આટલું જાણતા હશો તો બહુ જ બહુ જ બહુ જ મજા આવશે. આલ્કાઇન શ્રેણી કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ પ્રત્યય લાગશે મિત્રો, આયન. આલ્કાઇન શ્રેણીનું સૂત્ર પણ જોડે લખી નાખીએ જેથી આપણને કોઈ તકલીફ ના. સૂત્ર હતું મિત્રો CnH2n-2, આપ સૌ જાણતા હતા. તો આટલું ટાઇટલ લખી ગયું હોય તો આપણું આગળનું કામ શરૂઆત કરીએ છીએ. ધ્યાન રાખજો, સૌથી પહેલું આપણું કામ હતું મિત્રો n ની કિંમત મૂકવાનું. તો શરૂઆત કરીએ n ની કિંમત. બીજું આપણું કામ હતું અણુ સૂત્ર લખવાનું, એ લખીએ. એ પહેલા ધ્યાન રાખજો, ટાઇટલ આપી દઉં છું અણુ સૂત્ર. જોઈએ કેવા અણુ સૂત્ર બને છે. આપણી જોડે મિત્રો સૂત્ર છે CnH2n-2. ધ્યાન રાખજો, સૌથી પહેલા આપણે n ની જગ્યાએ 1 મૂકી તો સૂત્ર શું થાય? C1H 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0, H છે જ નહીં. તો કાર્બન ની સંયોજકતા કોણ થશે? નહીં. તો ખાસ બધા વિદ્યાર્થીઓ ધ્યાન રાખે, n ની કિંમત 1 મૂકવાથી કામ થશે નહીં. તો આપણે સૌથી પહેલા n ની કિંમત મૂકી દઈએ 2. n ની કિંમત 2 મૂકીશું તો સૂત્ર શું થશે બનાવી શકો છો બધા? C2H 2 નું 4 માઇનસ 2, 4 માંથી 2 જશે તો 2. તો સૂત્ર આપણું બની ગયું મિત્રો C2H2. ચલો મિત્રો એ જ રીતના n બરાબર 3 મૂકીએ. 3 મૂકશું તો આપણું સૂત્ર શું બનશે? C3. ધ્યાનથી જોજો, 3 2 6, 6 માંથી 2 જશે તો 4. ચલો જોઈએ સૂત્ર બનાવીએ પછી ડાયરેક્ટ બનાવતા શીખીએ. 4 મૂકી, 4 મૂકીએ તો શું થાય છે જોઈએ. તો C4H 4 2 8, 8 માંથી 2 જશે તો મિત્રો 6. હું બોલું એ મગજમાં ફિટ કરું, કાર્બન કરતો હાઇડ્રોજન ની સંખ્યા, કાર્બન કરતો હાઇડ્રોજન ની સંખ્યા ડબલ કરી એમાંથી 2 બાદ કરો એટલી થશે. 3 ના ડબલ થશે 6, એમાંથી 2 બાદ કરો તો 4, 4 ના ડબલ કરો 8, એમાંથી 2 બાદ કરો તો 6. એ જ રીતના n બરાબર 5 મૂકો, 6 મૂકો, 7 મૂકો. ચલો મિત્રો 5 મૂકીએ તો શું થાય છે સૂત્ર? C5 5 ના ડબલ 10, 10 માંથી 2 બાદ કરો 8. ચલો 6 મૂકીએ C6, 6 દુ 12, એમાંથી 2 બાદ કરો 10. ચલો 7 મૂક્યા છે 7, C7 ડબલ કરે તો 14, એમાંથી 2 બાદ કરો 12. આ સૂત્ર થયા મિત્રો આલ્કા.
આણું સૂત્ર ની અંદર યાદ રાખી લો, ડબલ કરી માઈનસ 2 કરશો તો સીધું સૂત્ર યાદ રહેશે. હું કાયમ માટે હવે પછી તમને કઈ નોંધ લખી આપું, જે વિદ્યાર્થીઓને ધ્યાન રાખવું છે જોઈએ. આલ્કેન શ્રેણી હશે તો એની અંદર કાર્બન કરતો C2H6, એક ખાલી એક્ઝામ્પલ, કાર્બન કરતો હાઇડ્રોજન ની સંખ્યા ડબલ વત્તા 2 હશે, 2 ના ડબલ 4, એમાં 2 ઉમેરો, ડબલ વત્તા 2 હશે તો એ આલ્કેન હશે. આલ્કીન મારું હતું C2H4, જો ડબલ આવશે તો એ આલ્કીન હશે. અને આલ્કાઇન ડબલ માંથી 2 બાદ કરશો, ડબલ માંથી 2 બાદ કરશો ત્યારે આલ્કાઇન શ્રેણી મળશે. આટલું આવ્યું મિત્રો તો સમજી લો આપણા 4 વિડીયોનું કામ પૂરું જ થઈ ગયું, ખાલી બસ આટલું. અને બહુ બહુ જ ધ્યાનથી શીખો, કારણ તમારા જોડે ડાયરેક્ટ સૂત્ર લખેલું છે. દાખલા તરીકે મેં આ સૂત્ર લખ્યું C5H. હવે તમને કેવી રીતે ખબર પડશે આલ્કેન છે, આલ્કાઇન છે, આલ્કીન છે? તો આપણે શું જોવાનું, કાર્બન કરતો હાઇડ્રોજન ની સંખ્યા કેવી છે? તો કે કાર્બન કરતો હાઇડ્રોજન ની સંખ્યા ડબલ પછી 2 બાદ કરે એટલી છે, તો શ્રેણી હશે આલ્કાઇન. બસ આટલું જ જોવાનું. આલ્કાઇન હોય એટલે તમે બધા જાણતા હતા આયન પ્રત્યેના 5 કાર્બન છે એટલે પેન, તો નામ પણ બની જશે મિત્રો પેન્ટા. બસ પણ આપણે જરૂર છે આટલાની. બહુ ધ્યાનથી મિત્રો શીખીએ, બહુ મજાના ટોપિકો છે, રમતમાં કાઢવાના છે. ને આપણે આગળ જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણીએ ત્યાં સુધી આનો ઉપયોગ કરવો છે, ખાસ ધ્યાનથી જોઈએ. ચલો આટલું કામ આપણું પૂર્ણ થયું હોય તો હવે પછીનું આપણું કામ બંધારણીય સૂત્ર. ચલો બંધારણીય સૂત્ર, બંધારણીય સૂત્ર કેવી રીતે લખવાનું છે બધા ધ્યાન રાખે. કાર્બન 2 છે તો આપણે આ 2 કાર્બન લખ્યા, ધ્યાન રાખજો. 1 2 3 4 5 અને 6 હાઇડ્રોજન મૂક્યા, પરંતુ મારે 2 હાઇડ્રોજન ની જરૂર નથી. તો મિત્રો આ એક હાઇડ્રોજન અને આ એક હાઇડ્રોજન દૂર થશે એટલે દ્વિબંધ થશે. બીજો આ એક હાઇડ્રોજન અને આ એક હાઇડ્રોજન દૂર થશે એટલે ત્રિબંધ થશે. તો આપણું સૂત્ર થઈ ગયું CH ટ્રિપલ બંધ CH. કાર્બન ની સંયોજકતા ચેક કરી શકો છો મિત્રો, 3 બંધ ને 1 હાઇડ્રોજન વાળો બંધ, 4 સંયોજકતા થઈ ગઈ. આ કાર્બન ની સંયોજકતા 4 છે, સંયોજકતા થઈ જાય તો આપણું કામ પૂરું થાય. ચલો મિત્રો આનું કામ C3H4, 1 2 3, 1 2 3 4 5 6 7 8 હાઇડ્રોજન થયા, 4 ની જરૂર હતી. તો આ 2 ઘટશે તો દ્વિબંધ, હજુ આ 2 હાઇડ્રોજન ઘટશે તો એની જગ્યાએ 1 ત્રિબંધ થઈ ગયું. આ બધી જગ્યાએ એચ લખી દઈએ, ગણી લેજો મિત્રો એચ કેટલા થયા, 3 નહીં 4. કોઈ પણ જગ્યાએ આની જગ્યાએ આ બાજુ ત્રિબંધ કરી શકાય, પણ આ બાજુના હાઇડ્રોજન પછી ઘટાડવા, પાસ પાસેના 2 કાર્બનના હાઇડ્રોજન. આ શબ્દ મેં પહેલા પણ બોલ્યા, હજુ પણ ધ્યાન. ચલો 3 કાર્બન સુધીનું કામ પૂરું થયું, હવે 4 કાર્બન થી ડાયરેક્ટ ખાસ નજર રાખજો. 1 2 3 4 4 કાર્બન છે, હાઇડ્રોજન 6 છે, પણ જો 1 2 3 4 5 અને 6 અહીં લખી દઉં ત્રિબંધ, અહીં લખી દઈએ બધે એચ, થઈ ગયા આપણા 6 હાઇડ્રોજન, ત્રિબંધ પણ થયું. દરેક કાર્બન ની, ચલો આ કાર્બન ની સંયોજકતા 3 બંધ અને આ એક બંધ 4 થઈ ગયું. આ કાર્બન ની સંયોજકતા પણ જોઈ શકો છો, 1 2 3 અને 4, બહુ સંયોજકતા છે. ચલો આગળ ચર્ચા કરીએ, પહેલા થોડીક લાઈન દોરજો, જેના કારણે હાઇડ્રોજન એકબીજાની અંદર
બેકાર એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ આ ભોજન પણ થઈ ગયા. અહીં લખવું પડશે ત્રિબંધ લખાઈ ગયું છે મિત્રો, જોઈ શકો છો. ચલો પાંચ કાર્બન નું પૂરું થયું હોય તો મિત્રો છ કાર્બન નું છે ગયો. કાર્બન નું કેવી રીતના બનાવશું? એક બે ત્રણ ચાર પાંચ અને છ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. દસ હાઇડ્રોજન થઈ ગયા. વચ્ચે લખી દો ત્રિબંધ એટલે આપણું કામ પૂરું થાય. ચલો એ જ રીતના છેલ્લું સાત કાર્બન વાળાનું કામ કરીએ. સાત કાર્બન વાળાનું સૂત્ર કેવું બનશે? ચલો હવે તો આવડે છે આ પોતાના માટે બાકી દરેક સાતમા કાર્બનનું જાતે લખશે. બંધારણીય સૂત્ર પૂરું કરી આપણે એક સ્ટેપ આગળ લઈએ તો રેખીય સૂત્ર કેવી રીતે બનશે? બધા જ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે. રેખીય કાર્બન જોડે એક હાઇડ્રોજન મતલબ CH, વચ્ચે ત્રિબંધ મતલબ ત્રિબંધ, કાર્બન જોડે એક હાઇડ્રોજન એટલે CH. આ થયું રેખીય સૂત્ર. ચલો બીજા નંબર આવી પ્રેક્ટિસ થશે ત્રણ કાર્બન વાળા. ચલો પહેલો CH ત્રિપલ બંધ એકલું C સિંગલ બંધ, કાર્બન જોડે ત્રણ હાઇડ્રોજન તો CH. કામ આપણું બહુ સિમ્પલ એમ પૂર્ણ થયું. કાર્બન ની શુદ્ધતા જોઈએ તો વચ્ચેના કાર્બન ની ત્રણ બંધ એક બંધ ચાર બંધ થઈ ગયા, મતલબ બધાની શુદ્ધતા કમ્પેર છે. છેલ્લા કાર્બન ની એ જોઈશું ત્રણ હાઇડ્રોજન અને એક બંધ સંયોજકતા. ચલો મિત્રો હવે પછી આપણે આગળ જોવું નથી, ડાયરેક્ટ કામ કરીએ. ચાર કાર્બન છે તો જોજો એક બે ત્રણ અને ચાર. ચલો પાંચ કાર્બન બનાવીએ મિત્રો એક બે ત્રણ ચાર અને પાંચ. ચલો એ જ રીતના છ કાર્બન નું બનાવવાનું છે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ અને છ. કોઈ પણ કાર્બન ની સંયોજકતા ચેક કરી શકો. ચલો વચ્ચે આ કાર્બન ની સંયોજકતા એક બે અને હાઇડ્રોજન બે છે, મતલબ ટોટલ ચાર સંયોજક. મિત્રો સાત કાર્બન નું કામ તમારે જાતે અહીં આપણી વાતની અંદર રેખીય સૂત્ર પણ પૂર્ણ થયા. છેલ્લી વસ્તુ નામ લખવાના છે. હું નામ આજે ડાયરેક્ટ લખીશ, કોઈ પ્રકારનું પ્રત્યય સાથે લખીશ નહીં. ડાયરેક્ટ નામ જે બનતું હશે મિથ બનતા એવું લખતા હતા એવું નહીં લખી, ડાયરેક્ટ મિથેન એવી જ રીતના લખીશું. તો જો નામ સૌથી પહેલા આનું સૂત્ર નથી આપણે લખવાનું છે તો શું કામ તો જોઈ લેવાનું. કાર્બન કરતો હાઇડ્રોજન ની સંખ્યા ડબલ માઇનસ બે છે. ડબલ માઇનસ બે હોય તો શ્રેણી થાય આલ્કાઇન, આલ્કાઇન શ્રેણી હોય તો પ્રત્યય લાગે આઈ, બે કાર્બન તો ઇટ પ્રત્યય આઈ, નામ બની ગયું મિત્રો ઇથાઇલ. યાદ રાખજો એક કામ. ચલો ફરી એકવાર છેલ્લી વાર અણુસૂત્ર. કાર્બન કરતો હાઇડ્રોજન ની સંખ્યા ડબલ માઇનસ
છે, ડબલ બાઇન્ડ શું છે તો આલ્કાઇન શ્રેણી, આલ્કાઇન શ્રેણી તો પ્રત્યય ત્રણ કાર્બન તો પ્રોપ, પ્રોપ વત્તાઇન નામ થઈ ગયું પ્રોપાઇન. ચલો અણુ સૂત્રમાંથી આવશે, ચલો બંધારણીય સૂત્રમાંથી એકવાર શીખી લઈએ. 1 2 3 4 કાર્બન છે તો બ્યુટ. હવે એન લગાવો, ઇન લગાવો, આઈન લગાવો, એન ઇચ્છા છે. તો અહીં જોયું તો એક ત્રિબંધ જોવા મળ્યો. જો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો શ્રેણી હોય આલ્કાઇન, આલ્કાઇન તો પ્રત્યય આઈન, બ્યુટ વત્તા આઈન તો નામ બની ગયું બ્યુટાઇન. ચલો જોઈએ એક વાર, 1 2 3 4 5 કાર્બન. તો પહેલા તો પેન લખી નાખી, પછી વિચારી ત્રિબંધ જોયો, ત્રિબંધ જોઈએ આલ્કાઇન આયન પ્રત્યે પેન્ટ વત્તાઇન પેન્ટાઇન, આયન પ્રત્યે. ચલો બંધારણીય સૂત્રમાંથી નામ લખતા આવ્યું. હવે છેલ્લી વસ્તુ રેખીય સૂત્રમાંથી નામ લખતા આવે છે કે નહીં જોઈએ. 1 2 3 4 5 6 છ કાર્બન છે તો મગજમાં પહેલું તો હેક્સ ફિટ થશે. હવે જોઈ લઈએ, સોરી હો મિત્રો, ખાસ આઈ ત્રિબંધ છે, છ કાર્બન છે મતલબ હેક્સ ત્રિબંધ લખાયેલો છે, મતલબ આલ્કાઇન પ્રત્યય તો નામ બની ગયું હેક્સા ઈન. એ જ રીતના હેપ્ટાઇન, ઓક્ટાઇન, નોનાઇન, ટીકાઇન, મિત્રો 10 સુધીનું કામ બધાએ કમ્પલસરી. ફાઇનલ જો નહીં કરો મિત્રો, તમે કામ ચોરી કરશો, તમે પસ્તાશો. અહીં આપણું કામ કમ્પ્લીટ પૂર્ણ થઈ ગયું છે. બે સિમ્પલ રીતે પણ આ સૂત્ર લખેલું હશે તો તમને ખબર પડી જશે આલ્કેન આલ્કીન કાલ્કાઇન બંધ ઉપરથી. પણ ધ્યાન રાખવાનું અણુ સૂત્રમાં, એટલે અણુ સૂત્ર માટે મેં એક સિસ્ટમ લખી આપી છે, એટલું યાદ રાખો, શ્રેણી ખબર પડી જશે. હવે મિત્રો આટલું શીખ્યા પછી એક નવી શ્રેણી સમજાવું જેની આપણે બહુ 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 જ જરૂર છે. તો જોઈએ નવી શ્રેણી માટે નાની એવી ચર્ચા કરું છું. નવી શ્રેણીનું એક નામ આપ્યું, ધ્યાન રાખજો મિત્રો, મેં લખેલું છે આલ્કાઇન શ્રેણી. મગજમાં આ શ્રેણી જો ફિટ થઈ ગઈ તો આપણા ચેપ્ટરનું કામ મને એવું લાગે છે બધું જ સરળ થઈ જશે. આલ્કાઇન શ્રેણી આની અંદર શું કામ કરીએ છીએ મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આલ્કાઇન શ્રેણીની અંદર ખાસ ધ્યાન રાખજો, આલ્કેન માંથી એક એચ બાદ કરશો, એક એચ ઓછો કરશો, એટલે તમને આલ્કાઇન શ્રેણી મળશે. કઈ શ્રેણી મળશે? આલ્કાઇન. દાખલા તરીકે હું કેટલાક ઉદાહરણો તમારી સમક્ષ, આલ્કેનનું પહેલું જ સૂત્ર CH4, આ નામ હતું મિથેન, તમે બધા જાણો. મિથેન માંથી એક એચ નીકળી જશે, એક એચ દૂર થશે, એટલે સૂત્ર બનશે CH3. શું સૂત્ર બની મિત્રો? CH3, એક એચ ઓછો થશે. કઈ શ્રેણીની વાર્તા છે મિત્રો? આલ્કાઇન. અને એક એચ ઘટશે, આની અંદર સંયોજકતાની વાર્તા નથી, એનો પાછળ નવો સમૂહ જોડાતો થશે, એટલે ચિંતા ના કરશો. હાલ આલ્કાઇન શ્રેણીની અંદર પ્રત્યે લાગશે, આલ્કાઇન શ્રેણીમાં પ્રત્યે લાગશે મિત્રો આઈ. તો આઈ પ્રત્યે કેવી રીતે લગાવો કે હું શીખું છું, ધ્યાન. મિથેન માંથી CH3 વાળું સૂત્ર, એક કાર્બન છે તો એને કહેવાશે મિત્રો મિથ, અને એના પાછળ પ્રત્યે લગાવી દો આઈ, તો CH3 નું નામ બની જશે મિથાઈલ. ખાસ ધ્યાન રાખજો બધા. ચલો આગળ વાર્તા કરીએ. બીજું સૂત્ર ઇથિલ.
10 C2H6. C2H6 ध्यान रख। C2H6 માંથી H બાદ થશે, એક H ઓછો થશે, એટલે તમારો જવાબ આવો મળશે મિત્રો C2H5। જો એક બીજી વસ્તુ શીખવાનું, ઘણા લોકોએ આવું લખ્યું હશે, ધ્યાનથી જોજો, CH3 સિંગલ બંધ CH2H6 જ છે, ઇથેનોલ છે। હવે આની અંદર થી H બાદ કરવાનો થાય તો આનું સૂત્ર કેવું લખાશે, ધ્યાન રાખજો। CH3 આમાં તો એમ ને, આમાંથી એક H બાદ નાખશું તો CH2, આનું ટૂંકું સૂત્ર બનાવ્યું મિત્રો C2 અને 5 હાઇડ્રોજન C2H5। ખાસ ધ્યાન રાખો, બે કાર્બન છે, બે કાર્બન છે નો મતલબ ઇથ, હાઇડ્રોજન એક ઓછો છે મતલબ આલ્કાઇલ, આલ્કાઇલ છે મતલબ આઈ, તો નામ બની ગયું ઇથાઇલ। એટલે બધી મિત્રો આની જરૂર છે કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન એક સમય પ્લસ માઇનસ થાય તો ચાલશે, આની જરૂર બહુ એટલે બહુ જ શીખવાનું છે। આનું બીજું સૂત્ર મિત્રો C2H5 ની જગ્યાએ જો કોઈને આવું લખવું હોય CH3 CH2 તો પણ ચાલશે, તો પણ ચાલશે। ચાલો આગળ છેલ્લું એક સૂત્રની ચર્ચા કરું, બહુ બધી ચર્ચા નહીં કરું। C3H8 પ્રોપેન, એક એચ કાર્ડ નાખ, આ બધી આલ્કેન, એક એચ કાર્ડ નું સૂત્ર પડશે C3H7 C3H7, તો આનું નામ થશે, ત્રણ કાર્બન છે તો પ્રોપ વત્તા આઈ પ્રોપાઈલ, બ્યુટાઈલ, પેન્ટાઈલ, હેક્સાઈલ, હેપ્ટાઈલ તમે લખી શકો છો મિત્રો 10, પરંતુ બહુ તો તમે બધા જ 5 સુધી લખો તો પણ મારા માટે, તમારા માટે પણ બહુ છે। 5 સુધીનું કામ બધાએ આનું, અથવા આવું ના લખવું હોય તો આવું પણ લખી શકાય। શું લખી શકાય એની ચર્ચા જ કરી દીધી મિત્રો તમારા માટે। CH3 CH2 વચ્ચે બંધ કરજો, નહીં કરો તો પણ ચાલશે, અને CH2 ગણી શકો છો મિત્રો 1 2 3 કાર્બન, 3 ને 2 5 ને 2 7 હાઇડ્રોજન, તો આપણું કામ એક નવી સિરીજ, એક નવી શ્રેણીનું પણ પૂર્ણ થયું, આલ્કાઇલ શ્રેણી। તો મિત્રો અહીં આજે આપણે આ વિડીયોની અંદર એક સાથે બે શ્રેણી શીખ્યા છીએ, બધા જ વિદ્યાર્થીઓ આ બંને શ્રેણીનો બહુ જ ભાર આપ્યો, તૈયારી વ્યવસ્થિત રીતે કરી આપણું કામ મિત્રો, આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ, લખવાનું કામ મસ્ત રીતે પૂર્ણ કરજો વિદ્યાર્થીઓ। ઓકે મિત્રો, મળીએ નવા વિડીયોમાં, થેન્ક યુ।